આપણે જઈશું અને સંજય પાસેથી અપડેટ મેળવીશું. જી સંજય, મેહુલને મારો સવાલ એ જ હતો કે જે આપણે ભયંકરતાની વાત કરતા હતા, જે ડર એક હતો લોકોમાં, અને જેવી રીતે હવામાન વિભાગ વાત કરતું હતું કે આટલી ભયંકર ગતિથી આગળ વધવાનું છે આ વાવાઝોડું, શું એ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે પછી રાતનો સમય છે એટલે કદાચ એ ગંભીરતાનો આપણને ખ્યાલ નથી આવી રહ્યો? કારણ કે કચ્છ એક મોટો વિસ્તાર છે, છૂટાછવાયા લોકો રહેતા હોય છે, એટલે એ કદાચ ગંભીરતાનો અત્યારે ખ્યાલ નથી આવી રહ્યો, નુકસાનનો કદાચ અત્યારે ખ્યાલ નથી આવી રહ્યો. બિલકુલ સંધ્યા, જે છે જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને ખાસ કરીને જે સાયક્લોન જે દરિયા કાંઠા તરફ જે આગળ વધી રહ્યું છે, અને સ્વાભાવિક છે કે જ્યારે લેન્ડફોલની પ્રોસેસ થઈ સંધ્યા, ત્યારે જે ભારે પવન જે ફૂંકાતો હતો અને જે પવનની સ્પીડ હતી, પવનની ગતિ હતી, અને તેને જોઈને લાગતું હતું કે હજુ જ્યારે આ કેન્દ્રબિંદુ જે જખૌથી અને જે નલિયાથી નજીક પહોંચશે ત્યારે તેની તીવ્રતા વધી જશે. પરંતુ અત્યારની જે સ્થિતિની વાત કરું સંધ્યા, તો અત્યારે પરિસ્થિતિ શાંત છે. જે પવનની ગતિ જે છે, નોર્મલ જે વિન્ડ સ્પીડ હોય તે પ્રકારની પવનની ગતિ છે. જો કે વરસાદ જે છે તે ધીમી ધારે છૂટો છવાયો વરસાદ ચોક્કસથી પડી રહ્યો છે, પરંતુ જે પ્રકારની આગાહી હતી કે હજુ પણ આગામી કલાકો જે છે ભારે છે, એ જે આઈ જે કહી શકાય કે જે વાવાઝોડું જે છે, સાયક્લોન છે, તેનું મુખ્ય કેન્દ્ર બિંદુ એટલે કે જે આઈ જે છે એ પોર્શન 11 વાગ્યા સુધીમાં જખૌમાં જે છે તે હિટ કરી જશે, અને ત્યારબાદ જે છે તે નલિયા તરફ અને જે કહી શકાય કે નળ જે સરોવર જે છે, નારાયણ સરોવર, તે તરફ લખપત વિસ્તારમાં જે છે આગળ વધશે. પરંતુ અત્યારની સ્થિતિની જો વાત કરીએ તો અત્યારે પરિસ્થિતિ નોર્મલ છે. તંત્રએ પણ ચોક્કસથી અત્યારની જો સ્થિતિને જોતા એક વાત ચોક્કસથી છે કે હવામાન વિભાગે હજુ પણ 2 થી 2:30 વાગ્યા સુધી જે આ લેન્ડફોલની પ્રોસેસ પૂર્ણ થવા સુધીનો સમય આપ્યો છે, અને એ 2 થી 2:30 વાગ્યા સુધીની સમયની ચોક્કસથી રાહ જોવી પડે. પરંતુ અત્યારે તંત્રએ પણ ચોક્કસથી રાહતનો શ્વાસ ચોક્કસથી લીધો હશે, કારણ કે અત્યારની સ્થિતિ જે છે તે નોર્મલ છે. જે પવનની સ્પીડની વાત કરીએ તો પવનની ગતિ પણ નોર્મલ છે, અને વરસાદી વાતાવરણ ચોક્કસથી છે, પરંતુ એ પણ ધીમી ધારે વરસાદ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. જી જી, ધીમી ધારનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. કોઈ એવા ચિંતાજનક સમાચાર બીજે ક્યાંયથી મળી રહ્યા છે આપ જે વિસ્તારમાં છો? કારણ કે છેલ્લા 4 દિવસથી આપ એ વિસ્તારમાં છો, કચ્છના અલગ અલગ વિસ્તારોમાં આપ ફર્યા પણ છો, એવી કોઈ પરિસ્થિતિ આપે જોઈ હોય અથવા તો અત્યારે એવું કોઈ અપડેટ આવી રહ્યું હોય? સંધ્યા, જે પ્રકારની જે ભયાનકતા જે વાત કરવામાં આવી હતી, ચોક્કસથી જ્યારે સાયક્લોન જે છે તે લેન્ડફોલની સ્થિતિ થઈ ત્યારે ઝાડ પડી જવાના, કારણ કે જે જખૌ બંદર તરફ જવાનો એટલે નલિયાથી જખૌ બંદર તરફ જવાનો માર્ગ જે છે ત્યાં ઝાડ પડી જવાના બનાવો જે છે તે વિગતો સામે આવી છે. એ પહેલાં પણ જ્યારે સવારથી પવનની ગતિ હતી અને તેના કારણે પણ જે કહી શકાય કે જખૌ છે, નલિયા છે, લખપત વિસ્તાર છે, તે તમામ વિસ્તારોમાંથી 44 જેટલા જે વીજ પોલ જે છે તે ધરાશાયી થવાની વિગતો સામે આવી હતી. અને જ્યારે લેન્ડફોલ થયું ત્યારે પણ આ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ જે વિગતો સામે આવી હતી. પરંતુ હાલની સ્થિતિની વાત કરીએ તો હાલની સ્થિતિ નોર્મલ છે. જો કે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ચોક્કસથી જે છે આ સમગ્ર વિસ્તાર જે છે કે ત્યાં લાઇટ જે વીજ પુરવઠો જે છે તે બંધ કરી દેવાયો છે, એટલે કે અંધાર પણ ચોક્કસથી આ તમામ ગ્રામ્ય વિસ્તાર હોય કે આ જે અબડાસાના જે આ અલગ અલગ વિસ્તારો હોય ત્યાં અંધાર પણ ચોક્કસથી છે. પરંતુ જે સ્થિતિનું નિર્માણ થવું જોઈએ તે સ્થિતિ અત્યારે જો નોર્મલ લાગી રહી છે. જે પવનની ગતિની વાત કરીએ તો તે પવનની ગતિ નોર્મલ છે, એટલે જે એ કહેવું મુશ્કેલ છે કે વધુ જે છે મુશ્કેલી કઈ જગ્યાએ પડી હશે, પરંતુ એ હવે જ્યારે સવારે આને જે આ લેન્ડફોલની પ્રોસેસ આખી પૂર્ણ થશે, 2 થી 2:30 વાગ્યાની વિગત આપવામાં આવી છે, અને 2 થી 2:30 વાગ્યા સુધી ચોક્કસથી રાહ જોવી પડશે કે ફરી આ પવનની ગતિ વધે છે કે કેમ અને વરસાદનું જોર વધે છે કે કેમ. ત્યારબાદ સવારે વધુ આ સમગ્ર સ્થિતિ પરથી સ્પષ્ટતા થશે કે આ ક્યાં વધારે અસર, કયા કયા વિસ્તારમાં અસર થઈ છે, અને આ 2-3 કલાકમાં કઈ રીતે અસર પાડે છે આ વાવાઝોડું તે જોવાનું રહેશે. આ સાથે જ આપણી સાથે કચ્છ માંડવીથી આપણી સાથે